ચોટીલા શહેરમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરેલા ગુજરાત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. સવારના 10 વાગ્યાથી જ શહેરની મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી. આજ રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ડ્રગ્સની હેરાફેરીને લઈને અડધા દિવસ માટે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે ગુજરાત બંધના કોંગ્રેસના એલાનનો ચોટીલામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ચોટીલા માર્કેટિંગ યાર્ડ સવારથી જ બંધ જોવા મળ્યું હતું, જ્યારે શહેરની દુકાનો અમુક જ બંધ જોવા મળી હતી. મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. બંધની અપીલનો ફિયાસ્કો થયો હોય એવું જોવા મળ્યું હતું. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને કોંગ્રેસના કાર્યકરો બંધની અપીલ કરવા આણંદપુર રોડથી નીકળતા ટાવર ચોક પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ધારાસભ્ય સહિત કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ રાખવામાં આવ્યા હતા. સવારના 10 વાગતા જ બજારની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના સમયમાં જ ચૂંટણી આવનારી હોય, રાજકીય દાવપેચ ખેલાતા હોય ત્યારે મંદીના માહોલમાં વેપાર ધંધા બંધ રાખવા ન પડે તેવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે. જગદીશી ઝાલા, ZS TV, ચોટીલા. આજ રોજ ચોટીલા શહેર કોંગ્રેસ તેમજ તાલુકા ગ્રામ્ય કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા જે ગુજરાત બંધનું એલાન મોંઘવારીના વિરોધમાં આપેલ છે, તેમાં આજે ચોટીલા ગામની અંદર અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈ મકવાણા તેમજ રાઘવભાઈ તેમજ અમારા શહેર પ્રમુખ શ્રી બેચરભાઈ અને તમામ અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ચોટીલા શહેરના આણંદપુર રોડથી આજે અમે લોકો ચાલીને આજે દુકાનમાં દરેક વેપારીઓને રિક્વેસ્ટ કરી હતી અને લોકોને સમજાવી હતા કે આજે આ સરકારની તાનાશાહી સામે, આજે મોંઘવારી સામે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે સરકાર ગુજરાતની અંદર લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. આજે ઉડતા પંજાબ હતું એ રીતના ઉડતા ગુજરાત છે, જેને બંધ કરવા માટે આ તાનાશાહીની સરકાર સામે અમારો વિરોધ હતો, જેના ભાગરૂપે આજે ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ આગેવાનો મિત્રો સાથે અમે બધાએ રિક્વેસ્ટ કરી અને બંધ ચોટીલા ગામે અમને